નમસ્કાર આજે મારી પાસે એક નવો ક્વેશ્ચન પેપર આપ્યો છે આવેલો છે બી સેટ છે અને એમાં એન એસ ડી માર્ક્સ છે દોઢસો લખેલા છે આ જે સિવિલ અને સીએચસી માટેનું પેપર હોય એ નથી પંચાયતનું નથી આમાં ઇંગ્લિશ છે અને જનરલ નોલેજ છે તો પેપર ઉપર સેના કઈ એક્ઝામનું છે ને કઈ તારીખનું છે એ નથી એટલા માટે સોરી પણ આપણે એનું સોલ્યુશન કરીએ આપણે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે આમાં બે ક્રમ આપેલો છે એક નંબર છે એ આપણી સિરીઝ છે અને બે નંબર છે આ બે નંબરનું ક્વેશ્ચન ક્વેશ્ચન પેપરમાં બે નંબરનું છે એટલે જે પાછળ આપેલો છે ક્રમ એક ક્વેશ્ચન પેપરનો છે કેમ કે પહેલો નંબર છે એ જનરલ નોલેજ અથવા ગુજરાતીનું હોય એટલે કાઢી નાખ્યું છે ધ પાર્ટ ઓફ બ્રેઇન વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કોર્ડિનેશન ઓફ કોર્ડિનેશન ઓફ મુમેન્ટ ઇઝ સ્ટેમ સેરિબેલમ થેલામસ અને હાઇપોથેલામસ તો પહેલાં આપણે જોઈએ બ્રેન સ્ટ્રેન છે તો બ્રેન સ્ટેમની જે ફંક્શન છે એ રેગ્યુલેટિંગ કાર્ડિયાક અને રેસ્પિરેટરી ફંક્શન છે થેલામસનું છે એ સેન્સેસરી અને મોટર સિગ્નલ વેલ એઝ રેગ્યુલેટિંગ કોન્સિયસનેસ અને એલર્ટનેસનો છે અને હાઈપોથેલામસ છે એ કંટ્રોલિંગ રિલીઝ ઓફ હાર્મોન ફ્રોમ વિચ્યુટે ગ્લેન્સ અને લાસ્ટ વૈધું છે એ સેરેબેલમ છે જે સેરેબેલમની ફંક્શન છે એ કંટ્રોલિંગ ઓફ કોર્ડિનેશન મુવમેન્ટ છે વિચ ઓફ ધી ફોલોિંગ ટર્મ ડિસ્ક્રાઈબ ડિસ્ટ્રેસ સ્ટ્રેસ જૉર્ક પર્પઝલેથ મુવમેન્ટ ઇન ડિજિટલ એક્સ્ટ્રીમિટી એન્ડ ફેસ તો આમાં છે કોરિયા માઇલોક્લો ટિક્સ અને ટ્રેમર્સ તો આનો આન્સર છે એ છે કોરિયા કોરિયાની અંદર છે સ્પેશિયલી એક વાયરલ ઇન્ફેક્શન બ્રેનની અંદર થાય છે અને આમાં પેશન્ટની જે મૂવમેન્ટ છે એ ડાન્સિંગ મૂમેન્ટ હોય પેશન્ટને આપ ચાલતા જુઓ એટલે એના હાથ અને પગ છે એ ડાન્સિંગ કરતો એવી રીતનું પછી જે ફેસની અંદર એક્સપ્રેશન એવા હોય એમ એની અંદર ટંગ ફ્રોગ એટલે કે જે ડેડકો જેમ જીપ અંદર બહાર કરતો એવી રીતનું જીપ છે અંદર બહાર કરતા હોય છે એટલે આ પેશિયલ આની શું કહેવાય સાઇન સિમ્પ્ટમ છે કોરિયાના ડાન્સિંગ મૂવમેન્ટ અને ટંગ ફ્રોગ તો આન્સર છે એ કોરિયા છે ઓબ્જેક્ટિવ મેઝરમેન્ટ ઓફ પેશન્ટ્સ લેવલ ઓફ કોન્સિયસનેસ ઇઝ બેસ્ટ ડિટરમાઈન બાય ગ્લાસ્કો કોમા સ્કેલ કોન્સિયસ કોન્શિયસનેસ સ્કેલ કોમ્યુનિકેશન સ્કેલ અને સ્ટિમ્યુલિસ સ્કેલ તો આની અંદર આપણે જોઈએ તો આન્સર છે એ ગ્લાસ્કો કોમા સ્કેલ છે ગ્લાસ્કો યુનિવર્સિટીની અંદર આ કોમા સ્કેલ ચાલુ કરવામાં આવ્યું છે ફર્સ્ટ ટાઈમ બે ન્યુરો ફિઝિશિયન દ્વારા એટલા માટે ગ્લાસ્કો યુનિવર્સિટીને લીધે ગ્લાસ્કો નામ પડ્યો છે ને ગ્લાસ્કો એક સ્કોટલેન્ડની અંદર સિટી છે આપણો વિડિયો છે ગ્લાસ્કો કોમર્સ સ્કેલમાં ડિટેલમાં નાખેલો છે જોઈ લેજો બાલ્સ પેલ્સી બેલ્સ પાલ્સી ઇઝ કોઝ બાય ધ ધિસ્ટ્રીબ્યુશન ડિસ્ટબ્યુશન ઓફ ડેસનરો બાલ્સ પાલ્સી છે એ કયા નર્વની ઈજાથી થાય છે તો ઓકિલોમોટર્સ સેન્સરી નર્વ ફેશિયલ નર્વ અને નર્નો ફેબો તો ઓક્યુલોમોટર નર્વ છે એ ઇનર્વેશન ઓફ પીપલ એન્ડ લેન્સને કંટ્રોલ કરે છે સેન્સરી નર્વ છે એ કલેક્શન ઓફ લોંગ ડેન્ડ્રિટ કેરીડ મેસેજ ટુ સેન્ટર નર્વ સિસ્ટમ ફ્રોમ ફેરી ફરી એટલે કે જે સેન્સરી નવ છે એ સેન્સરી નવ છે એ બહાર જે આપણા અવયવો છે ત્યાંથી છે સેન્સેશન લઈ અને સેન્ટર નર્વ સિસ્ટમ સુધી પહોંચાડે છે અને ફેશિયલ નર્વ રહી ગઈ છે જે ફેશિયલ એક્સપ્રેશન ટેસ્ટ વગેરેને છે કંટ્રોલ કરે છે એટલે અહીંયા જે બાલ્સ પેલ્સી છે એ ફેસ ઉપર એટલે કે સાતમી ક્રેનિયલ નર્વ ફેશિયલ નર્વ છે એમાં ડેમેજ થાય તો બેલ્સ પાલ્સી થઈ જાય છે પગ મોઢાને છે એ મોઢાનું આપણે પેરાલાઇસિસ કહી શકીએ કે મોઢીની નર્વનું પેરાલિસિસ થઈ જાય છે ઓલ ઓફ ધી ફોલોવિંગ આર ધ એલિમેન્ટ્સ ઓર કમ્પોનન્ટ ઓફ કોમ્યુનિકેશન એક્સેપ્ટ ઇન્કોડર મોટિવેટર મેસેજ અને ડિકોડર તો કોમ્યુનિકેશનના જે કમ્પોનન્ટ અથવા એલિમેન્ટ્સ છે એની અંદર આપણે જોઈએ તો સેન્ડર આઈડિયા ઇન્કોડર કોમ્યુનિકેશન ચેનલ રિસિવર ડિકોડર અને ફીડબેક આવી રીતનો સાત અલગ અલગ એલિમેન્ટ્સ કે કમ્પોનન્ટ હોય છે એમાં મોટિવેટર ક્યાં આવતું નથી તો આન્સર છે એ મોટિવેટર છે નેક્સ્ટ છે બીચ ઓફ ધી ફોલોિંગ મેથડ ઓફ કોન્ટ્રાસેપ્ટિવ પ્રોવાઈડ ધ પ્રોટેક્શન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ તો ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ આઈયુસીડી એટલે કે ઇન્ટ્રા યુટ્રાઇન ડિવાઇસ જેને આપણે કોપર્ટીઝ કહીએ છીએ કોન્ડમ્સ અને પ્લાન ઇમ્પ્લાન તો ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ છે એ કોઈ પ્રોટેક્શન આપશે નહીં પ્રોટેક્શન ઓનલી પ્રેગ્નન્સી કોન્સિવ નહીં થવા દઈએ આઈયુસીડી છે એ પણ પ્રેગ્નન્સી કોન્સિવ નહીં થવા દઈએ નોર ઇનપ્લાન છે એ પહેલાં સ્ટાર્ટ થયા હતા પણ અત્યારે યુએસએ વગેરેની અંદર બેન થઈ ગયા છે કે આની અંદર નોસિયા વોમિટિંગ હેડેકના ઘણા બધા ચાન્સીસ વધારે છે અને પ્રોટેક્ટિવ જેટલું જોતું હતું એટલું નથી મળતું એટલે આ ત્રણેય છે એ સેક્સ્યુલી ટ્રાન્સમિટેડ ડીઝીઝની સામે રક્ષણ આપશે નહીં એકમાત્ર સી એટલે કે કોન્ડમ છે એ કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ છે વિચ પ્રોટેક્ટ યુ ફ્રોમ સેક્સ્યુલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે એચઆઈવી વગેરે જે છે ગોનોરિયા સિફિલિસ વગેરે ડિઝીઝની સામે રક્ષણ આપી શકે છે તો મિત્રો આપણે આજે આ પહેલો દિવસ છે નવા પેપરનો રોજ દસ દસનો વિડીયો છે આવતો રહેશે આપ લોકો છે મેક્સિમમ શેર કરો જે લોકો ખાસ કરીને એક્ઝામ આપવાના છે એની સાથે બીજું તમને લોકોને કોઈ પણ રિક્વાયરમેન્ટ સ્પેશિયલ હોય કે તમને લાગતું કે આ વિડીયો જરૂરી છે અથવા આ ટાઈપના મોડિફિકેશન જરૂરી છે તો કાઇન્ડલી તમારા કોમેન્ટ કરો કોમેન્ટ કરવાથી શરમ આવતા હોય ડાયરેક્ટ મને જો કોન્ટેક કરવો હોય તો મારા નંબર છે નાઇન ફોર ટુ સિક્સ વન ફોર ડબલ થ્રી એઇટ ફાઇવ એમાં વોટ્સઅપ કરીને પણ મને સજેશન આપી શકો છો જેને કારણે છે આપણું જે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ કોઈ પણ કામ કરતા હોઈએ હન્ડ્રેડ પર્સન્ટ પેલું હોતું નથી અને હું એ માનું છું હું હંડ્રેડ પર્સન્ટ નથી બરાબર છે પણ મારો જે એઈમ છે એ નક્કી છે કે મારે તમને લોકોને મદદ કરવી છે બરાબર છે મારી ભૂલે થશે ભૂલ એ નહીં થાય જે કામ કરે એવું નથી હું પરફેક્ટ છું જ નહીં પણ હેલ્પ કરવાની મદદથી આ એક આપણે ચેનલ ચાલુ કરી છે કે તમને લોકોને મેક્સિમમ હેલ્પ મળી રહે જૂના પેપર છે એ શોધી શોધીને તમારા માટે લાવું છું બરાબર છે પણ આ એક હમણાં જ અમારા એક બેન છે એ આપી ગયેલા છે પણ એ કે મને એ ખબર નથી કયા વર્ષનું ક્યારે એક્ઝામ લેવાનું પણ પેપર મારી પાસે ચાર પાંચ છે એ તમને આપું બરાબર છે હવે આપણે મેઇન તો ક્વેશ્ચન જોવાના છે કે ક્વેશ્ચન આપણે ડિસ્કશન કરીએ બરાબર છે એટલા માટે આપણે આ ડિસ્કશન કરીએ છીએ ચલો ફરી છે એ નેક્સ્ટ વિડીયોમાં કાલે મળશું ત્યાં લગી મને રજા આપશું જય હિન્દ